सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार, मां आशापुरा न्यूज में हूं सुरेश बिजलाणी आपनु स्वागत करू छू। जोईए आजना समाचारो। नखत्राणा तालुकाना बिब्बर गाम खाते संत श्री डूंगरसिंह भगत आश्रम मंदिर जीर्णोद्धार श्रीमद भागवत कथा ज्ञान यज्ञ अने भंडारा उत्सव नु आयोजन करवामां आव्यु छे। नखत्राणा तालुकाना बिब्बर गाम खाते संत श्री डूंगरसिंह भगत आश्रम मंदिर जीर्णोद्धार श्रीमद भागवत कथा नु आयोजन करवामां आव्यु छे, जेमां कृष्ण जन्म उजवामां आव्यो हतो। रोज 5 થી 5.5 હજાર લોકો આ કથાનો લાભ માણે છે। કૃષ્ણ જન્મના પ્રસંગે લોકો કૃષ્ણના રંગે રંગાઈ ગયા અને સમગ્ર મહોત્સવને પવિત્ર અને ભક્તિમય બની ચૂક્યો। નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર બિબર ગામ ગુંજી ઉઠ્યું હતું। જોઈએ કૃષ્ણ જન્મના મહોત્સવની એક ઝલક। આપ સર્વને મારા જય સીતારામ। હું બિબર આશ્રમથી ડુંગરસિંહ ભગત આશ્રમમાંથી બોલું છું। મારું નામ મુકુલકુમાર ભગત જગજનરામ ગુરુ તુલસીદાસ છે। અમે આજે 5 દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળી રહ્યા છીએ। તેની અંદર ઘણી મોટી સંખ્યામાં માણસો સાંભળવા આવે છે। તેની અંદર આજે કૃષ્ણજન્મ હતો અને કૃષ્ણજન્મની અંદર લગભગ 5 થી 5.5 હજાર માણસો અંદર લાભ લીધો હતો કૃષ્ણ ભગવાન જન્મનો। અને દરરોજના 1000 થી 2000 માણસો જમે છે, પ્રસાદ લે છે અને અમારો આ 7 દિવસનો શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે। ત્યારબાદ ભંડારા મહોત્સવ છે અને ત્યારબાદ એમની પૂર્ણાહુતિ છે કાર્યક્રમની। જળ જીવન, પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે ડીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો। તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ડીપ એન્ટરપ્રાઇઝ। ORG કેન્ટ, લાઇફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝ ડીલર। ₹4000 થી 17000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે। સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી। હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો। અમારું સરનામું ડીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9725522004। સરબજીતસિંહની પાકિસ્તાનમાં થયેલી હત્યા બાબતે ભુજના યુથ કોંગ્રેસે આક્રોશ સાથે રેલી કાઢી પૂતળા દહન કાર્યક્રમ યોજ્યો। આ કેદીઓ દ્વારા હુમલા પછી મૃત્યુ પામેલા ભારતીય કેદી સરબજીતસિંહના કિસ્સામાં સત્તાવાળાઓનો વિરોધ દર્શાવવા ભુજના યુથ કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસે 2 મિનિટ મૌન વ્રત કરી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ભુજ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જે સરબજીતસિંહને નરાધમ પાકિસ્તાન દ્વારા જે નરાધમ કૃત્ય કરવામાં આવ્યું તે સંદર્ભે સરબજીતસિંહને અમે યુથ કોંગ્રેસ દ્વારા આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। અમે 2 મિનિટ મૌન આપી આજે સરબજીતસિંહને શ્રદ્ધાંજલિ આપી, તદઉપરાંત પાકિસ્તાનના આ નરાધમ કૃત્ય વિરુદ્ધ અમે તેમના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના ફ્લેગનું અમે આજ પુતળા દહન કર્યું છે। ભાનુશાલી ફર્નિચર મોલ ઇકોનોમિક કમ્ફર્ટ લેઝર, કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે, તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ,
ગાર્ડન ઝુલા ટીવી કેબિનેટ શુ બોક્સ એલસીડી યુનિટ અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં બેડશીટ અને પિલો વાનુશાલી ફર્નિચર મોલ મિર્ઝાપર સુખપર હાઈવે કોન્ટેક્ટ 9429999919 9712425501 ઈમેલ ભાનુશાલી ફર્નિચર મોલ @gmail.com ભુજમાં ટ્રાફિકની સમસ્યા કે વણ ઉકેલ્યો કોયડો પોલીસ તંત્રની સતત ગેરહાજરીથી ટ્રાફિકની સમસ્યાઓ વકરી ડીએસપી કહે છે કે ફરિયાદોથી પોલીસ તંત્રનો મોરલ ડાઉન થાય છે. જોઈએ અહેવાલ. દર્શક મિત્રો, આજે અમે આપને બતાવીશું ભુજના ટ્રાફિક પોઈન્ટ અને તેના પર હાજર રહેલા પોલીસ કર્મીઓની સંખ્યા. જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર પોલીસ સંખ્યા હાજર તો હોય છે, પણ લાંબા લીમડા નીચે ઉભેલા જોવા મળે છે. ડીએસપી કચેરીમાંથી જયારે ડીએસપી સાહેબ બહાર આવે છે ત્યારે દરબાર ઇશારો કરે ત્યારે જ પોલીસ કર્મીઓ પોતપોતાની જગ્યા લે છે. સ્ટેશન રોડ ઉપર વર્ષોથી ટ્રાફિકની સમસ્યા રૂપે ઉભી છે. અહીં એક માસ અગાઉ પોલીસ કર્મી હાજર હતા, તે ખૂબ સારી કામગીરી કરતા હતા. અહીં પોલીસ કર્મીની સંખ્યા 2 અને વોર્ડનની સંખ્યા 1 છે, જે સવારે 9 થી 2 અને સાંજે 4 થી 9 ની ડ્યુટી હોય છે. પરંતુ એ સમયમાં કોઈ ખાસ પોલીસ કર્મીઓ હાજર રહેતા નથી. એસટી બસ સ્ટેશન ઉપર પોલીસ કર્મી 1 અને હોમગાર્ડ 1 ની ડ્યુટી સવારે 9 થી 2 અને સાંજે 4 થી 9 ની હોય છે, પરંતુ માત્ર એક જ હોમગાર્ડના કર્મચારી ડ્યુટી ફરજ બજાવતા હોય છે. હાલાકી તેમની કામગીરી બહુ સારી છે, પણ માત્ર એક કર્મચારીથી મબલક ટ્રાફિકની સમસ્યાનું કોઈ સમાધાન થાય એવું દેખાતું નથી. હોસ્પિટલ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા અંગે અમુક દિવસો અગાઉ અહેવાલ આવેલો હતો, પરંતુ સંબંધિત તંત્રોની આંખ ઉગાડે શાના. અહીં માત્ર ખોટી રીતે પાર્ક થતા વાહનોને કારણે જ સમસ્યા ઉભી થાય છે. જનતાઘરની સામે અને ટ્રાફિક પોલીસની નાક નીચેના વિસ્તારમાં ટ્રાફિકની અનેક સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. દર્શકો, તો આપ વિચારી શકો છો કે ટ્રાફિક પોલીસની નાક નીચે જો ટ્રાફિક જામ થતો હોય તો બાકી ગામમાં શું થતું હશે. રાજન શોરૂમ પાસે છકડા સ્ટેન્ડ અને શાકભાજીની બજારમાં ઉભેલા લોકો સમસ્યારૂપ છે. એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડની ડ્યુટી સવારે 9 થી 2 અને 4 થી 9 સુધીની હોય છે, પરંતુ અહીં કોઈ હાજર રહેતા જ નથી. વીડી હાઈસ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ બનાવવામાં આવેલ છે, પરંતુ આ જગ્યાએ કેટલાય વર્ષોથી કોઈ પોલીસ કર્મી હાજર નથી. અહીંયા નવું રિક્ષા સ્ટેન્ડ બની ગયું છે. અઠીબારી રિંગ રોડ પર ટ્રાફિક પોઈન્ટ છે, પરંતુ અહીં કોઈ દિવસ પોલીસ કર્મી હાજર હોતા જ નથી. આમ ભુજના તમામ 8 ટ્રાફિક પોઈન્ટમાં માત્ર 3 પોઈન્ટ પર જ પોલીસ કર્મીઓ હાજર હોય છે, પરંતુ કામગીરીના નામે નજીવું દંડ કરી અને સંતોષ માની લે છે. ટ્રાફિક બાબતે ડીએસપી શ્રીને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી નથી થતી. કલેક્ટર સાહેબને સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા ડીએસપી અને કલેક્ટર શ્રી ફરિયાદો બાબતે કશું કાર્યવાહી થઈ છે કે નહીં તેનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. હવે ભુજની જનતા આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગઈ છે અને નગરજનોમાં એક જ સૂર વહેતો થયો છે કે ટ્રાફિકની સમસ્યાનો સમાધાન ન થાય તો સંબંધિત અધિકારીઓ પોતપોતાના રાજીનામા આપે. આ અંગે આપણા જનપ્રતિનિધિઓ પણ મૌન ધારણ કરીને બેઠેલા છે. આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે. આસ્થા સ્ટડી સેન્ટરમાં સીએ, સીપીટી, આઈપીસીસી અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે. તમામ કોર્સની ફાઇનલ પરીક્ષામાં સારા દેખાવા માટે જરૂરી રેગ્યુલર ક્લાસ અને ટેસ્ટ અને સમયસર સિલેક્શન પૂરું કરવાની ખાતરીનું બીજું નામ એટલે કમ જોઈન આસ્થા એન્ડ ગેટ એક્સલન્ટ રિઝલ્ટ. સતત 5 વર્ષથી સીએ જેવા ટફ કોર્સમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની અપેક્ષાઓ પર ખરું ઉતરતું સ્ટડી સેન્ટર એટલે આસ્થા સ્ટડી સેન્ટર. 12 કોમર્સનું એડમિશન ચાલુ છે, જુજ સીટો જ બાકી, તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો. હું સીએ હેતલ ઠક્કર, મેં એફઆઈની સાથે સીપીટીમાં આસ્થા સ્ટડી સેન્ટર જોઈન કર્યું. મારી આસ્થા બની આસ્થા સફળ થઈ છે અને હું સીએ બની ગઈ ફાઇનલ આસ્થાના સાથથી. ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો આસ્થા સ્ટડી સેન્ટર, ઉપલીપર, આટકેશ મંદિર સામે, ભુજ, કચ્છ, 87359 53690. ભુજમાં મોમ સ્કૂલ દ્વારા હેપી મધર્સ વીકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુકિંગ ગેમ્સ વગેરે કોમ્પિટિશનનું પણ આયોજન થયું. ભુજની મોમ સ્કૂલ દ્વારા બાળકો આગળ આવે તે માટે નવી નવી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ મધર્સને પણ કંઈ નવું મળી રહે તે માટે મધર્સ વીકનું આયોજન કરવામાં આવ્યું. આ મધર્સ વીક તારીખ 5 થી તારીખ 12 સુધી રાખવામાં આવેલ છે, જેમાં બાળકોની માતા માટે સેલિબ્રેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુકિંગ, વિવિધ ગેમ વગેરે કોમ્પિટિશનનું આયોજન કરી મધર્સ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો. This is Urvi from Mom School. અમે લોકો મધર્સ વીક સેલિબ્રેટ કરી રહ્યા છે. મધર્સ, ઇટ ઇઝ સેઇંગ દેટ જ્યારે ભગવાન બધી જગ્યાએ નહોતા પહોંચી શકતા, દે થોટ દેટ યુ નો બધે જ મધર્સ હોવી જોઈએ. સો મધર્સ પ્રેઝન્સ ઇઝ ઇક્વલન્ટ ટુ ગોડ્સ પ્રેઝન્સ ઇન ઈચ એન્ડ એવરી ફેમિલી. મધર્સ વીક થ્રુ અમે મધર્સને ગ્રેટિટ્યુડ અને હાર્ટફેલ્ટ થેન્ક્સ આપી રહ્યા છે.
आज अमे लोग एक कुकिंग कॉम्पिटिशन अरेन्ज करी छे जेमा फाइनलिस्ट 2 कुकिंग करी रहा छे लेट मी आस्क कि एज अ मदर इमने अपॉर्चुनिटी मिली छे तो इमने केवू फील थई रह्यू छे हेलो मैडम प्लीज योर नेम एंड टेल मी हाउ यू आर फीलिंग अबाउट मेरा नाम मीनाक्षी अग्रवाल है मैं बहुत एक्साइटेड फील कर रही हूँ कि मदर्स डे पे ये मैं बना रही हूँ सारी मदर्स के बीच में और बहुत अच्छा लग रहा है जो भी विनर बनेगा उसको मदर्स मास्टर शेफ का टाइटल मिलने वाला है अब हम दूसरे पार्टिसिपेंट की तरफ चलते हैं मेरा नाम मकवाना भाविका है और मुझे बहुत अच्छा लगता है और बहुत एक्साइटमेंट फील हो रहा है आज पहली बार ऐसे स्टेज पे आके कुछ कर रही हूँ करने का मौका मिला है वी आर एंजॉयिंग मदर्स डे कॉम्पिटिशन एज वेल और जो पार्टिसिपेट नहीं कर रहे हैं उनके लिए भी आज ऑलमोस्ट दोपहर से सारे गेम्स थे और कल भी बहुत अच्छा कॉम्पिटिशन है एंड इट्स ओपन टू ऑल मॉम स्कूल इन्वाइट्स एवरीवन रोटरी हॉल पे डायरेक्ट 4:30 बजे आप रजिस्ट्रेशन के लिए आ सकते हो ऑल दी मदर्स आर वार्मली वेलकम फॉर दिस Even. Thank you very much. કરોડોના નવા ખર્ચ કરતા સરકારી તંત્રોએ ભૂતકાળમાં કરોડો ખર્ચ કરેલ છે તેની કોઈ જાળવણી થતી નથી દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયેલ રાજેન્દ્ર બાગ દર્શક મિત્રો આજે આપણે જોઈએ કરોડોનો ખર્ચ કરતા તંત્રો જે કરોડોના ખર્ચના દાવા કરે છે એમણે ભૂતકાળમાં જે કરોડોના ખર્ચ કર્યા છે એ બગીચાની હાલત કેવી છે ભુજમાં ઐતિહાસિક હમીરસર તળાવની વચ્ચોવચ આવેલા રાજેન્દ્ર બાગની હાલત દયાજનક બની ગયેલ છે આ બાગમાં ગમે ત્યારે લોકો સાયકલથી ફરે છે અને ફૂલ ઝાડને નુકસાન પહોંચાડે છે હજુ થોડા સમય પહેલા જ બાળકોના મનોરંજનના સાધનો નવા નાખવામાં આવેલ છે તે સાધનો પાછળ નગરપાલિકાએ લાખોનો ખર્ચ કરેલ છે તેમાંથી અમુક સાધનો ધૂળ ખાય છે અને અમુક સાધનોના પગ આવી ગયાથી તે રાજકીય વજન ધરાવતા લોકોના ઘેર પહોંચી ગયા છે બગીચાની અંદર મરેલા કાચબા જોવા મળે છે અને મરેલા પક્ષીઓ પણ ઠેર ઠેર જોવા મળે છે વૃક્ષ ઉપર બનેલો ટ્રી હાઉસ એકદમ ખરાબ હાલતમાં છે અને તે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે હિંચકા લપસણી વગેરે સાધનો કાટ ખાઈ ગયા છે અને ગંભીર ઇજાઓ પહોંચાડે તેવી હાલતમાં છે યોગ્ય સાફ સફાઈના અભાવે પક્ષીઓ દ્વારા કરવામાં આવતા કચરાથી ભરાઈ ગયેલ આ પાર્કમાં તથા ઝૂલતો પુલ જર્જરિત હાલતમાં છે વિવિધ જગ્યાએ ઇલેક્ટ્રિકના વાયરો અને ફ્યુઝ બોક્સ અકસ્માતને ખુલ્લેઆમ નિમંત્રણ આપી રહ્યા છે તથા અવાવરૂ લોકો પોતાનો અડ્ડો જમાવી બેઠેલા છે શહેરીજનોમાં પણ ઉગ્ર રોષની લાગણી અનુભવાઈ રહી છે તો હવે જોવાનું એ છે કે કરોડોની યોજનાઓમાં ખર્ચ કરતા તંત્રો અગાઉના પ્રજાની કમાણીના કરોડો રૂપિયાના ખર્ચની માવજત લે છે કે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે આપણા જનપ્રતિનિધિઓ કેમ મૌન રાખીને બેઠા છે કાંતિલાલ દેવજી નવદરે અત્યારે આ બાગની અંદર બહુ ગંદકી અને બહુ પરિસ્થિતિ બેકાર છે કોઈ ધ્યાન આપતું નથી બાકી આ કાંઈ બી સાફસુફ હાથે કરાવો તો સારું પડે માણસો બધા આવીને જેવી તેવી હાલતની અંદર બધા અત્યારે કચરો બચરો હાથે ગંદકી ઘણી વધારે છે મહાનગરપાલિકા કંઈક ધ્યાન આપીને સારું કરે તો સારી વાત છે બાકી નકર શું છે કે આ માણસોને આવું વાતે બધું ગંદકી બંદકી ઘણી વધી ગઈ છે હવે લાકડાના ફર્નિચરથી થતી તકલીફોને કરો બાય બાય રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર લાવ્યું છે અનેક અવનવી આધુનિક ડિઝાઇનો સાથેનું ફર્નિચર આપના ઘર દુકાન ઓફિસના ફર્નિચર માટે વ્યાજબી ભાવે સ્ટીલ ફર્નિચર બનાવી આપશું 100% નવી ગેરંટી આપવામાં આવશે દરેક પ્રકારનું હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ AISI 300/316 રેલિંગ અને સ્ટીલ ફર્નિચરનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર અમારું સરનામું રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર સુખપર રેલવે ક્રોસિંગ સ્વામિનારાયણ એલ્યુમિનિયમની બાજુમાં સુખપર ભુજ શૈલેષભાઈ પટેલ રાજકોટવાળા મોબાઈલ નંબર 9825619766 ભુજના ભદ્રેશ્વર કુંભારવાડા વિસ્તાર ભીડનાકા બહાર 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા થવાથી મહિલાઓ રજૂઆત કરવા નગરપાલિકા પહોંચી
ભુજના ભૂતેશ્વર કુંભારવાળા વિસ્તાર ભીડ નાકા બહાર 15 દિવસથી પાણી આવતું નથી અને માવીનગર શ્રીજીનગર વગેરે સ્થળોએ પણ પાણીની બુમરાળ છે. એ રીતે ઠેર ઠેર પીવાના પાણી અંગે નાગરિકો ત્રાહિમામ છે. ભૂતેશ્વર વિસ્તારની મહિલાઓ નગરપાલિકામાં મોરચો લઈને ગઈ અને રજૂઆત કરતા નવા પદાધિકારીઓએ સમજાવીને પાછી મૂકી દીધી હતી. ગૃહિણીઓને પાણી જોઈએ છે, વચનો નહીં. નવા નગરપતિ મહિલા છે તો તેઓ આ પ્રશ્ન સારી રીતે સમજે તેમ ગૃહિણીઓ ઈચ્છે છે. પંદર દિવસે પાણી કેચઅપ થઈ ગયું છે, એટલે બે દિવસ રહી ને નહીં થાય તો પછી આપણે મોરચો લઈને આવશું. ભાનભાઈ નાખસી ભીડ ટિકેટ તાજુ ભીડ ભીડ કેટ પાણી 15 દિવસ તો નથી આવ્યું, શું કરું? પાણી પીતા પાણી વિના તો કઈ નથી. ખેડૂત મિત્રો, શું આપને આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. દવા ખાતર બિયારણો આપતું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ. અમારું સરનામું નોંધી લેશો, રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુ, સ્ટેશન રોડ ભુજ કચ્છ. ફોન નંબર 9825225016. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. ભુજના પાટનગર ટાઉન હોલની બદતર હાલત સુધારવા બાબતે સપ્તરંગ સંસ્થા દ્વારા ભુજ નગરપાલિકાના નવનિર્મિત પ્રમુખને આવેદન પત્ર આપવામાં આવ્યું. આજે ભુજ નગર સેવા સદનને નવા પ્રમુખ મળ્યા છે, હેમલતાબેન ગોર, અને ઉપપ્રમુખ તરીકે અમારા જ મિત્ર પરાક્રમસિંહ જાડેજા જ્યારે બિરાજમાન થયા છે, ત્યારે ભુજના કલાકારોની વર્ષો જૂની એક માગણી છે ટાઉન હોલને બહુ જ સારી પરિસ્થિતિમાં મૂકવાની. અત્યારે જે ટાઉન હોલની હાલત છે એ ખૂબ જ ખરાબ છે અને આ કલાકારોની લાગણી જ અમે આજે નવા પ્રમુખ પાસે મૂકી છે આવેદનપત્ર રૂપે. કલાકારોની આ ખાસ માગણી છે કે ટાઉન હોલને અદ્યતન બનાવો, એ અમારી લાગણી. અમે આજે આવેદનપત્ર રૂપે હું એટલે કે પ્રમુખ સપ્તરંગ અને અમારા ઉપપ્રમુખ જગદીશભાઈ ભટ્ટ બંને સાથે મળીને આજે પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપેલ છે. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંક ની બાજુમાં, શાંતિનિકેતન હોલ ની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રીતેશ પાલેજા 9879379306. રીતેશ પાલેજા 9913471947. અંજાર તાલુકાના બગથડા ગામે મહેશ્વરી સમાજના મામઈદેવ સ્થાનક દ્વારનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મહેશ્વરી સમાજ દ્વારા શ્રી મામઈદેવ સ્થાનક બગથડા યાત્રાધામમાં પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં તકતી અનાવરણના ઉદ્ઘાટન ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ વી મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશ દ્વારના દાતા સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયતના નારાયણભાઈ પી સોંદરા રહ્યા હતા. મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં આનંદની લાગણી અનુભવાઈ હતી. સાંભળીએ મહાસભર ન્યૂઝ સાથે વાત કરતા ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી. આજે અંજાર મધ્ય બગથડા ધામ અમારા મહેશપંથી મહેશ્વરી સમાજનું જે યાત્રાધામ છે એ યાત્રાધામની આજે યાત્રાનું પણ આયોજન સમાજે કર્યું છે. સાથે સાથે અમારા મુંદા તાલુકાના બારોઈ ગામના નારણભાઈ સોંદરા, જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને અમારા સમાજના એક દાતા છે, દાતા તરીકે તેમણે આ દેવસ્થાન આ જ યાત્રાધામમાં એક ગેટનું નિર્માણ કર્યું છે. ગેટની લોકાર્પણ વિધિ માટે આના સુંદરા પરિવાર તરફથી એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં સમાજના બધા જ વરિષ્ઠ આગેવાનો અહીં હાજરી આપીને આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. આવી જ રીતે સમાજના અન્ય પણ શૈક્ષણિક કાર્યો થતા રહે એવી સમાજ પાસે અપીલ છે અને સાથે સાથે સમાજના બધા આગેવાનો હું પણ પ્રેમથી એકતાથી આ કામ કરે
એવી મારી વિનંતી છે. આ પ્રસંગે નારણભાઈ સોંદરાએ પણ મહાસભર ન્યૂઝ સાથે વાત કરી પોતાના પ્રતિભાવ અને ખુશીની લાગણી વ્યક્ત કરતા કંઈક આવું જ કહ્યું હતું. પોગ્રામ અંજાર ભક્તડા ધામ મધ્ય આવેલા અમારા મહામય દેવ યાત્રાધામ, એ વખતે અમારા 3 વર્ષ પહેલા જ્યારે હું આવ્યો હતો ત્યારે આ સમિતિએ મારા કને એવી રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા એક કંઈ નાનકડું તમે રૂમ બનાવી આપજો. ત્યારે મેં 1,11,000 રૂપિયાની જાહેરાત કરી હતી. અત્યારે 15 દિવસ પહેલાં જ મને આ લોકો સમિતિ વાળા રજૂઆત કરી કે નાનભાઈ આ ભક્તડા ધામનો ગેટ પડી ગયો છે જેના લીધે આખું જંજીત થઈ ગયો છે ભૂકંપની અંદરમાં, તો એ નયો ગેટ બનાવી આપો. એટલે આ ગેટ 2,11,000 રૂપિયાના ખર્ચે મેં નયો ગેટ બનાવી દીધો. સાથે આજે એનો લોકપર્ણ હતો. સમાજના તમામ અગ્રણીઓ ધારાસભ્ય શ્રી, માજી ધારાસભ્ય શ્રી વાલજીભાઈ ડનીચા, ગોપાલભાઈ દુઆ, મહામંત્રી શ્રી, અમારા કોંગ્રેસના માવજીભાઈ મહેશ્રી, દર્શીભાઈ, દેશીભાઈ, મગનભાઈ દુઆ, ઘણા બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા. અને સાથે સમાજની જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું સમાજની સેવામાં હાજર છું. મારા તરફથી કોઈ પણ સમાજ મને ઓફર કરશે તો હું હંમેશા સમાજની સેવામાં રહીશ. અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ જયશ્રીબેન અસિનભાઈ પંડ્યા સમગ્ર કચ્છ ભારતીય જનતા પાર્ટી તેમજ અંજાર ભારતીય જનતા પાર્ટી તથા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓનો અંતકરણપૂર્વક આભાર માનું છું. ઉપપ્રમુખ તરીકે મને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ. નવનિયુક્ત ઉપપ્રમુખ શ્રી અંજાર નગરપાલિકા. અંજાર નગરપાલિકાના પ્રમુખ સામજીભાઈ પાલુભાઈ સિંઘવ સમગ્ર કચ્છ ભારતીય જનતા પાર્ટી તેમજ અંજાર ભારતીય જનતા પાર્ટી તથા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓનો અંતકરણપૂર્વક આભાર માનું છું. પ્રમુખ તરીકે મને સોંપાયેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. નવનિયુક્ત પ્રમુખ શ્રી અંજાર નગરપાલિકા. ભુજમાં નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે હેમલતાબેન ગોરે કાર્યભાર સંભાળ્યો. ભુજના નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે હેમલતાબેન ગોર દ્વારા આજે વિધિવત ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના કાઉન્સિલરો, ધારાસભ્યશ્રીઓ, ભાડાના ચેરમેનશ્રી વગેરે આગેવાનોએ અભિનંદન આપ્યા હતા. હેમલતાબેને ભુજના નાગરિકોની સમસ્યાઓ દૂર કરવા કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી હતી. આજે મને એક ગૌરવ થાય છે કે ભારતીય જનતા પાર્ટી મને એક લગભગ છેલ્લા 28 વર્ષથી આ કાર્યકર તરીકે પાર્ટીમાં કામ કરતી હતી. આજે મને ભુજ શહેરની અંદર એક સરસ આવી જવાબદારી આપી છે, ત્યારે જ અત્યારે લઈ રહી છું. તો મા આશાપુરા મને ભુજનું કામ કરવા માટે મને શક્તિ આપે અને આજે મને મારા સમાજનો પણ ખૂબ સાથ છે. કાઉન્સિલર મિત્રો અને કાર્યકરનો પણ આજે મને ખૂબ સાથ સરકાર અત્યારે મળી રહ્યો છે. અને આગામી પ્રોગ્રામની અંદર કે જ્યારે અત્યારે ઉનાળો છે તો જ્યાં પાણીની તકલીફ હશે કે જ્યાં ઓછું પહોંચતું હશે તો હું આજે બેસી અને અધિકારી સાથે હું ચર્ચા કરીશ. ત્યારબાદ કે આપણે ઉનાળા ચોમાસું ઉપર છે તો મેઇન પહેલો પ્રાયોરિટી કે નાળા સફાઈ, ગટર, ચેમ્બરની અંદર ગારા કઢાવશું, અલગ અલગ ટીમ પાડી અને જેમ જલ્દી કામ સરસ બુદ્ધિ અંદર થાય એવા મારા પ્રયત્ન રહેશે. સાથે હું પદાધિકારી, મારા કાઉન્સિલર મિત્ર બધાને રાખી અને હું કામ આગળ દબાવીશ. કારજુ કંપાવી દે તેવા અકસ્માતમાં મુંદ્રાથી મોખા જતા રસ્તા પર એક મોટરસાઇકલને ટ્રેલરે હડફેટે લેતા 3ના જીવન દીપ બુજાઈ ગયા છે અને 1 ગંભીર. માર્ગ અકસ્માત રોકાવાનું નામ નથી લેતા ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર શું કરે છે એ પ્રશ્ન પણ અત્યારે ઉપસ્થિત થયો છે. અમારા મુંદ્રાના પ્રતિનિધિ સંજય બાપટ તરફથી મળેલી માહિતી મુજબ સવારે 6:45 બાઈક નંબર GJ12AG9979 મુંદ્રાથી મોખા તરફ જતા એક ટ્રેલરે આ બાઇકને અડફેટે લેતા દરિયાબેન જોગી ઉંમર વર્ષ 30, અનિતાબેન જોગી ઉંમર વર્ષ 1.5, ગામ ફાલના રાજસ્થાન તથા કરોડમલ ઠાકુર ઉંમર વર્ષ 51 રહેવાસી ભોપાલ કરુણ મૃત્યુ નિપજ્યા છે તથા અસીન સોનાર ઉંમર વર્ષ 25 ઇન્દોર વાળા ઘાયલ થયા છે. તેમને સ્ટર્નિંગ હોસ્પિટલ મુંદ્રામાં દાખલ કરાયા છે. ઈજા પામેલ લોકોના દ્રશ્યો પત્રકારોને હોસ્પિટલના સત્તાવાળાઓએ લેવાની ના પાડી દીધી હતી. પત્રકારો સાથે અયોગ્ય વ્યવહાર પણ કરાયો હતો ત્યારે ખાસ કરીને પત્રકાર આલમમાં કચવાટની લાગણી ફેલાઈ છે. પત્રકારોને શા માટે દ્રશ્ય લેવા દેવામાં ન આવ્યા એ અંગે ખાસ કરીને કોઈ ભીનું સંકેલાતું હોય તેવી પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે.
સંજોગનગર મોટાપીર રોડ ઉપર ડીજી પાપડી પાસે રહેતા લદ્દા સલીમ ના ઘરે આજે રૂપિયા 7000 ની આશરે ચોરી થઈ છે. બે મોબાઈલ અને ચાંદી ની વસ્તુઓ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. લંગા સલીમ અબ્દુલ્લા, સંજોગનગર બીજી પાપડી. બનાવ પહેલી વખત નથી, આ બનાવ ત્રીજી વખત બન્યો છે. એનાથી પહેલા પણ બે વખત બની ચુક્યો છે. પછી નાની મોટી વસ્તુ હતી, થોડી ઘણી હતી, એમાં અમે મોટામાં પડવા નહોતા માંગતા. પણ આજે દોઢા દિવસે 3:30 થી કરી અને 4:45 અરસામાં મારી બે ચાંદીની ચેનો અને ઘરનો તાળો તૂટો છે. અને એની અંદરથી ચાંદીનું ચેનું અને રોકડ રકમ હતી ટોટલ 7000 રૂપિયા અને બે ચાંદીનું ચેનું જેની અમે કિંમત કઢાવી નથી અને બે પહોંચ્યું હતી. જે ભુજ માંડવી તરફ જતા લકી ડુંગર પાસે ટ્રક નંબર GJ-12X-2493 ઊંધી વળી જતા અકસ્માત સર્જાયો છે. કોઈ ઘાયલ થવાના સમાચાર નથી. ભુજ થી માંડવી જતી ટ્રક નંબર GJ-12AT-3268 ના પાછલા વ્હીલમાં GJ-12BB-2777 નંબર નું મોટરસાયકલ ઘૂસી જતા બાઇક સવાર જીગ્નાબેન વેકરિયા ઉંમર વર્ષ 21 તથા હિતેશભાઈ હિરાણી ઉંમર વર્ષ 23 નું ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ડ્રાઈવર નાસી છૂટ્યો છે. ભુજ શહેરમાં GADC વિસ્તારમાં રહેતા વિરમ ચાવડા ઉંમર વર્ષ 21 રોંગ સાઈડમાં આવતા સુઝુકી વાળાએ ચાવડાને માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો. દહીસરામાં રહેતી નિસંતાન મહિલા રાજકુમારી યાદવને સંતાન ન હોવાથી દુઃખી થઈ આપઘાત કર્યો. ગાંધીધામ LCB પોલીસ દ્વારા વાગડ સહિત કચ્છમાં હાહાકાર મચાવનાર ચોર ટોળકીને ઝડપી લેવામાં આવી લોકોમાં આસકારો. અંજાર તાલુકાના ખંભરા હત્યા કેસમાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી, પોલીસની કામગીરી સામે સવાલ. શિકરા ગામે સગા કાકાનું ખૂન કરનાર પોલીસ પુત્ર અને બે હત્યારાઓની જામીન અરજી રદ કરાઈ. ગત વર્ષે ગાંધીધામમાં પૈસાની લેતી દેતી વખતે યુવાનને સળગાવવાના કેસમાં આરોપી અનિલ ચૌધરી તથા રામજી માજી રાણાની જામીન અરજી ફગાવાઈ. મુન્દ્રામાં પ્રેમી દંપતી અશોક સોધમ ઉંમર વર્ષ 22 તથા તેની પત્ની દીનાબેન બાઇકમાં જતા હતા ત્યારે પ્રેમ લગ્ન બાબતે નારાજ થઈ આરોપી ગોવિંદે બાઇકને અડફેટે લઈ પતાવી નાખવાની કોશિશ બદલ ગુનો નોંધાયો છે. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈની ઝાટકણી કાઢી અને જણાવ્યું કે સીબીઆઈ પાંજરામાં પુરાયેલ પોપટ છે, તે માલિકની ભાષા જ બોલે છે. કોઈ પણ ભ્રષ્ટાચાર આચરતી સરકારને લોકો ચલાવશે નહીં. કર્ણાટકમાં કમળને મતદાતાઓ કચડી નાખ્યું, પંજાને બહુમતી આપી. કિંગફિશર એરલાઇન્સ પાસે 7000 કરોડ રૂપિયા બેંકોના બાકી છે, તેમાંથી માત્ર 1000 કરોડ રૂપિયા જ વસૂલ કરાયા છે. નાના માણસને બેંક લોન આપવા માટે તાતા તૈયાર કરે છે, જ્યારે મોટા માણસો બેંકને તળિયે ઝાટક કરી નાખે છે. આજે યુનાઇટેડ નેશન દ્વારા સમગ્ર દુનિયામાં થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. કચ્છમાં 600 થી વધુ બાળકો થેલેસેમિયાના મેજર ગ્રસ્ત છે. વીજળી વિભાગ દ્વારા 14મી તારીખે વીજ પ્રશ્નો બાબતે લોક દરબાર યોજાશે. 14/5/2013 મંગળવારે રોટરી હોલ ખાતે લોક દરબારમાં ગ્રાહકો પ્રશ્નો રજૂ કરી શકશે. ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓની નિષ્ક્રિયતાથી લોકોનું આરોગ્ય જોખમાયું છે. અનેક અખાદ્ય વસ્તુઓ છૂટથી બજારમાં વેચાય છે. કલેક્ટરના ઓર્ડર સામે વિવિધ સંસ્થાઓએ વિરોધ કર્યો. કલેક્ટર શ્રીએ આવેદન પત્ર માત્ર 2 દિવસ સ્વીકારવામાં આવશે તેવો ઓર્ડર બહાર પાડતા વિવાદ. ગુજરાત હાઈકોર્ટે સરકાર ઉપર ટિપ્પણી કરી છે કે રાજ્યમાં પાણીની તંગી વચ્ચે પાણી ચોરી યોગ્ય નથી. અમદાવાદમાં ટિફિન લઈને મજૂર કામે જતો હતો ત્યારે ટિફિન બહીદ મંસૂરીની કાર સાથે અથડાતા મંસૂરીએ બંદૂક કાઢી ફાયરિંગ કર્યું. પોલીસે કાર્યવાહી હાથ ધરી. ભાજપના નરોડા બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોપાલદાસ ભોજવાણીની વિરુદ્ધ 4.69 કરોડ લાખની ઠગાઈની ફરિયાદ થઈ. અમદાવાદની CN વિદ્યાલયના સંગીત શિક્ષકે છાત્રાઓને ફ્રોક ઊંચું કરીને ક્લાસમાં ફરવાની સજા કરતા વાલીઓમાં રોષ. 5 માસમાં આદિપુર ગાંધીધામમાં 1437 લોકોને કૂતરા કરડ્યા. મુંદ્રા તાલુકાના સસ્પેન્ડ કરાયેલ કોંગ્રેસ અગ્રણી ચંદુભા જાડેજાએ જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માનસિક સમતોલા ગુમાવી ચૂક્યા છે. કચ્છમાં પાણી પુરવઠાના કૌભાંડ બહાર લાવવા ગંભીરતાથી તપાસ થાય તો ભ્રષ્ટ અધિકારીઓ નીચે રેલો આવી શકે છે. લખપત તાલુકાના પ્રજાના પ્રશ્નો તથા અછત બાબતે જાત માહિતી મેળવતા તારાચંદભાઈ છેડા. ભારતમાં દર 2 મિનિટે એક નવજાત શિશુનું મોત થાય છે અને 10 મિનિટે એક પ્રસૂતા જીવ ગુમાવે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ 25 વર્ષની મહેનત બાદ એક ચશ્માની શોધ કરી છે જેનું નામ છે રીટાઈમર ગ્લાસ. આ ગ્લાસ થાક ઉતારે છે, ઊંઘમાંથી ઉઠાડે છે અને એલાર્મની ભૂમિકા પણ ભજવશે. તલાલાની કેસર કેરીની વિદેશોમાં પણ માંગ. 50,000 કિલો કેરી દુબઈમાં નિકાસ કરવામાં આવી. પ્રવીણ તોગડીએ જણાવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ કોઈના ટેકા કે વિરોધમાં નથી, ગુજરાતમાં હિન્દુઓ સલામત નથી. અનિંદ્રાના રોગથી પુરુષોને ભવિષ્યમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના વધી શકે છે, મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.
આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિજલાણીને રજા આપશો. નમસ્કાર.